અમદાવાદ શહેરમાં 26મી જાન્યુઆરીના દિવસે જાહેર જગ્યાઓએ બોમ્બ મૂક્યા અંગેની ધમકી આપનાર વ્યક્તિને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો. તારીખ 24ના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને કાગળ મળેલ, જેમાં 786 લખી તે નીચે 26 જાન્યુઆરી કો અમદાવાદ મેં તબાહી, બસ સ્ટેશન, લોબ્બા મંદિર, કાંકરિયા પાર્ક, ઇન સબ જગહ પર બોમ્બ ફટેગા. 26 જાન્યુઆરી 2023, સમય 11 બજે, દિને ઓમ પ્રકાશ પાસવાન સાથે મોબાઈલ નંબર એ રીતે લખાણ લખેલું હતું. ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં આ પ્રકારના શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ થવા પામેલા, જેથી આ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ અગર કોઈ વિધ્વંસક તત્વો સંડોવેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરવી જરૂરી હોય. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આ ધમકી ભર્યા પત્રમાં દર્શાવેલ તમામ જગ્યાઓ પૂરતી તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન તથા BDSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જે દરમિયાન ધમકીવાળા પત્રમાં જણાવ્યા મુજબની જગ્યાએ કોઈ બોમ્બ કે વિસ્ફોટક સામાન મળી આવેલ નહીં. આ પત્રમાં આ પ્રકારની ગંભીર બાબત દર્શાવેલ હોય, જેથી આવો પત્ર મોકલનાર વ્યક્તિ બાબતે તપાસ કરી આવી હરકત કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારો પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા જણાવેલ, જે આધારે સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ PIED પરમાર તથા PSI VR ગોહિલ તથા BU મુરીમા અને PH જાડેજાનાઓએ આ બાબતે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. ઉપરોક્ત પત્રકમાં લખેલ ઓમપ્રકાશ નામ આધારે ખાનગી રાહે તેમજ ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન ઓમપ્રકાશ નામનો વ્યક્તિ મહારાણા પ્રતાપ સોસાયટી પાસે ચંડોરા તરાવ ઈસનપુર અમદાવાદ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું, જે જગ્યાએ તપાસ કરતા તેના ભાઈઓ શ્યામબહાદુર દશરથ પાસવાન તથા શ્યામપ્રસાદની પત્ની હેમા તથા બીજા ભાઈ ધનંજય દશરથ પાસવાન મરી આવતા જેઓની પૂછપરછ કરતા ઓમપ્રકાશ પોતાનો નાનો ભાઈ થતો હોવાનું અને તેઓનું મૂળ વતન ગામ દેવરાર તથા તાલુકો બાંસડી જિલ્લો બલિયા ઉત્તર પ્રદેશનું હોવાનું અને આ ઓમપ્રકાશ તારીખ 22ના રોજ 10 દિવસ માટે પોતાના વતનમાં જવા સારું અમદાવાદથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન મારફતે નીકળેલ હોવાનું જણાવી આવ્યું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને એક ટીમ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લા ખાતે મોકલી આપવામાં આવી, તેમજ બીજી એક ટીમને દિલ્હી ખાતે મોકલી આપવામાં આવેલ, જ્યારે બાકીની ટીમો અમદાવાદ સહિત તથા આજુબાજુના વિસ્તારમાં ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી. સઘન તપાસ દરમિયાન આ ગુનો કરવામાં આશિષ કુમાર ઉર્ફે સોનુ સંતોષકુમાર દુસાદ નામના વ્યક્તિને સંડોવણી હોવાનું જણાવી આવેલ, જેને અમદાવાદ પાસેના બારેજા ખાતેથી શોધી કાઢવામાં આવેલ. આરોપી આશિષ કુમાર ઉર્ફે સોનુ તથા તેના વતન બલિયા ઉત્તર પ્રદેશ ખાતેથી ITI ફિટર તથા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનો 1 વર્ષ એ રીતેનો અભ્યાસ કરેલ છે, તેમજ અગાઉ 4-1 વર્ષ સુરત કિમ ખાતે આવેલ સિસ્કો ઇન્ડસ્ટ્રીઝમાં ફિટર તરીકે નોકરી કરેલ છે, જે આરોપીની વધુ પૂછપરછ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AD પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR ગોહિલના ચલાવી રહ્યા છે. સંજીવ રાજપૂત, ZSTV, અમદાવાદ. સવ્વીસ જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ કમિશનર ઓફિસરે એક લેટર મળ્યો હતો, જેમાં ધમકી ભર્યો લેટર હતો. એમાં લખ્યું હતું, તબાહી રોકના હે તો રોક લો, કલ 26 જાન્યુઆરી કે 11 બજે બોમ્બ બ્લાસ્ટ હોગા ઓર તબાહી હોગી, અને નીચે એક ઓમપ્રકાશ પાસવાન એનું નામ લખેલું હતું. જ્યારે લેટર મળ્યું ત્યારે એ તરત જ એને ઘટનાની ગંભીરતા સમજી જોઈ અને તરત જ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચમાં એ ઘટનાની સિરિયસતા જોઈ, 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની તૈયારી જોઈ, તરત જ 12 ટીમ બનાવવામાં આવી હતી, જ્યાં અલગ અલગ જગ્યાએ જ્યાં બોમ્બ ને તો સંદિગ્ધ વસ્તુ હોઈ શકે એવી જગ્યાએ BDS SOG ના મદદથી ચેકિંગ પણ કરવામાં આવી હતી, પણ ચેકિંગ કરતા કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહીં. અને સાઈડ બાય સાઈડ બાકી જો ટીમો હતી એ ઓમપ્રકાશ પાસવાન કોણ છે એના શોધખોળમાં લાગેલી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અમને ખબર પડી કે ઓમપ્રકાશ પાસવાન જે છે એ બલિયાનો રહેવાસી છે અને એ પહેલા દિલ્હી રહેતો હતો.
અને એમને મોબાઈલ નંબર વગેરે ચેક કરતા એ સ્વિચ ઓફ મળી આવેલ અને એને કાંઈ પણ લોકેશન મળતું નહોતું. તરત જ એક ટીમ દિલ્હી રવાના થઈ હતી અને એક ટીમ બલિયા રવાના થઈ હતી અને બે ત્રણ ટીમ અમદાવાદ ખાતે જ ઇન્વેસ્ટિગેશન કરતી હતી, ઇન્ટ્રોગેશન કરતી હતી. ત્યારે એક ખબર મળી કે જે ઈસનપુર છે ત્યાં એ ઓમપ્રકાશ પાસવાનના રિલેટિવ્સ ભાઈ અને ભાભી રહે છે. એમને જ્યારે પૂછપરછ માટે લેવા આવ્યો ત્યારે એમને કબલ્યું કે 5 દિવસ પહેલા જે ઓમપ્રકાશ છે તે બલિયા જતો રહ્યો છે. જ્યારે ટીમ બલિયા પહોંચી ત્યારે એને ઇન્ટ્રોગેશન ઇન્ટરવ્યુઇંગ એને શરૂ કર્યું, પણ એ કંઈ સેટિસ્ફેક્ટરી જવાબ આપતો નહોતો. એને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો, પણ એનું હસ્તાક્ષર એમને મેચ કરતા મેચ મળ્યું નહીં અને એની પૂછપરછ કરતા સંદેહ લાગ્યો નહીં. પરંતુ પૂછપરછ કરતા કરતા એવું જાણવા મળ્યું કે એક આશીષ ઉર્ફે સોનુ એક વ્યક્તિ છે જે બલિયાનો જ રહેવાસી છે. એ જે ઓમપ્રકાશ છે એમના 2 નંબરના ભાભી છે, એમના ઉપર એક